અન્નવાહક વહન મૂળ સ્ત્રોતથી સિંક તરફ. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાના ખોરાકનું નિર્માણ કરે છે. આ ખોરાક અન્નવાહક દ્વારા મૂળ સ્ત્રોતથી સિંક તરફ વહન પામે છે. તો આપણને એક પ્રશ્ન થાય કે મૂળ સ્ત્રોત એટલે શું? મૂળ સ્ત્રોત એટલે કે એવું સ્થાન કે જ્યાં ખોરાકનું નિર્માણ એટલે કે સંશ્લેષણ થાય છે, અને સિંક એટલે કે એવું સ્થાન જ્યાં ખોરાકનો સંચય થાય એટલે કે સંગ્રહ થાય અથવા ખોરાકનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં ત્યાં ખોરાક વપરાય છે. ફરીથી જોઈએ, મૂળ સ્ત્રોત એટલે કે એવું સ્થાન કે જ્યાં ખોરાકનું નિર્માણ થાય, અને સિંક એટલે કે એવું સ્થાન કે જ્યાં ખોરાકનો સંચય થાય અથવા ખોરાકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે વનસ્પતિમાં મૂળ સ્ત્રોત અને સિંકની દિશા એકબીજાથી વિપરીત. મૂળ સ્ત્રોત અને સિંકની દિશા એકબીજાથી વિપરીત એટલે કે વિરુદ્ધ દિશામાં હોય છે. મૂળ સ્ત્રોત અને સિંકની દિશાનો આધાર મૂળ સ્ત્રોત અને સિંકની દિશાનો આધાર બે બાબતો ઉપર રહેલો જોવા મળે છે. એક, વનસ્પતિની જરૂરિયાત. અને બે, ઋતુ ઉપર. સામાન્ય સ્થિતિમાં એટલે કે સામાન્ય ઋતુમાં પર્ણ એ મૂળ સ્ત્રોત તરીકે વર્તે છે, જ્યારે મૂળ એ સિંક તરીકે વર્તે છે. પરંતુ વસંત ઋતુમાં કે જ્યારે કલિકાઓનું નિર્માણ થતું હોય, નિર્માણ સમયે કલિકાઓ એ સિંક તરીકે વર્તે છે, જ્યારે મૂળ એ મૂળ સ્ત્રોત તરીકે વર્તે છે. આના ઉપરથી કહી શકાય કે વનસ્પતિના અન્નવાહકમાં અન્નવાહક રસનું વહન ઉપર અને નીચે એટલે કે દ્વિમાર્ગી રીતે થાય છે, જ્યારે જલવાહકમાં જલવાહક રસનું વહન એક માર્ગી રીતે એટલે કે મૂળથી પર્ણો તરફ થાય છે.